તો આપણે આજે નાઇટ્રોજન ફિક્સર બેક્ટેરિયાનું આઇસોલેશન કરવાનું છે. એના માટે આપણે કઈ કઈ વસ્તુ જોશે? આપણે સિમ્બાયોટિક અને નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર બંને પર કામ કરવાનું છે. આપણી પાસે આ સોઇલ છે જે આપણને ફ્રી લિવિંગ એટલે કે નોન સિમ્બાયોટિક બેક્ટેરિયા આપશે. આપણી પાસે આ રૂટ મોડ્યુલ્સ છે જે આપણને સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર આપશે, બરાબર. આપણી પાસે બે મીડિયા પ્લેટ છે. સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર માટે આપણે આ પ્લેટ વાપરીએ છીએ જેનું નામ છે ઇસ મેનિટો વગર, બરાબર છે. અને નોન સિમ્બાયોટિક માટે આપણે અહીંયા આ વાપરીએ છીએ જેનું નામ છે એક્સમિસ મેનિટો લગાડ પ્લેટ, બરાબર. સૌથી પહેલા આપણે શું કરવાનું છે, આપણે સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર ઉપર પહેલા કામ કરીએ છીએ. સૌથી પહેલા તમારે મેથીની ભાજી લેવાની અને મેથીની ભાજીના મૂળ જોવાના, એના ઉપર આમ ગાંઠો લગાવેલી હશે. એ ગાંઠો જે છે એ જરૂરી છે, આપણે એની અંદર આપણા બેક્ટેરિયા છે, બરાબર. તો સૌથી પહેલા આપણે પ્લાન્ટમાંથી ગાંઠો કાપી લેવા, આ રૂટ કાપી લેવાના છે, આવી રીતે મૂળને કાપી લેવાના છે, બરાબર. અને પછી મૂળને આપણે પ્રી ટ્રીટમેન્ટ આપવાની છે, એટલા માટે કે જેથી આમાં ગાંઠો છે એનું સ્ટરીલાઇઝેશન સરસ રીતે બહારથી થઈ જાય, બરાબર. એના માટે આપણે એજીસીએલ2 લેવું પડશે. આ એજીસીએલ2 છે, બનાવેલું છે, જે હું આમાં નાખું છું, બરાબર. અને આમાં જે છે તમે ડિસ્ટિલ વોટર જોશે. ડિસ્ટિલ વોટર બેટા આપો તો મને જરાક ભૂલી ગયા છો. એમાંથી લેવું પડશે, ઓકે. તો બહુ જોશે મારા વધારે. હા, લઈ આવો ને, કેમકે થોડું વધારે જોશે આપણે. હવે કરવાનું શું છે, આપણે એજીસીએલ2ની ટ્રીટમેન્ટ 3 વખત આપવાની છે બાળકો, બરાબર. 30-30 સેકન્ડ સુધી, બરાબર. 30 સેકન્ડ આમાં આમ રાખીએ, પછી આમાં ડિસ્ટિલ વોટરમાં સાફ કરી નાખીએ, વોશ કરી નાખીએ, પાછું એજીસીએલ2માં નાખીએ 30 સેકન્ડ માટે, અને પછી પાછું વોટરથી સાફ કરી નાખીએ. અને એવી રીતે 3 વખત કરીએ છીએ એટલે ઉપરનું સરફેસ સ્ટરીલાઇઝેશન નોઝલનું બહુ સરસ થઈ જશે, બરાબર છે. હવે હું ડિસ્ટિલ વોટર નાખું છું બીજી પેટી ડિશની અંદર, બરાબર. હવે આપણે ટાઈમ જોશું બાળકો, જરાક ટાઈમ મને કહેજો કે કેટલો વધારે થાય છે. 30 સેકન્ડ માટે આપણે એજીસીએલ2માં નાખીએ છીએ, બરાબર. હવે મને પેલું ઓર્ડર આપજો ને, કાલ કઈ કે કઈ આપો ફોર્સે થઈ ગઈ 30 સેકન્ડ થઈ જાય એટલે કહેજો બાળકો. આ રીતે 3 વખત આપણે કરીએ છીએ. પછી તમારે બે સ્લાઇડ આપી બાળકો, બે સ્લાઇડ જોશે ને. 30 સેકન્ડ થાય એટલે મને કહેજો બાળકો.